नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। जो विद्यार्थी मित्रों मजा में आज आप धोरण छ में समाज में पाठ आठ भारतवर्षनी भव्यता भाग बीजो जोईशू। सौथी पहला विद्यार्थी मित्रों विकल्पों आपेला छे। पहलो विकल्प, भारतीय संस्कृति ना विविधताना संगम ने कारणे विविधता में एकता कहूं हतु, तो कोणे कहूं तो जवाहरलाल नेहरू ए। नीचेना माथी कई कलानो समावेश निदर्शन कला में करी शकाय, तो नृत्य कला। ब्राह्मण ग्रंथों अने आरण्यकों की रचना शा माटे करवामां आवी हती, तो वेदों ने समझवा माटे। भारतना सौथी प्राचीन धार्मिक साहित्य में वे कोनो समावेश थाय छे, तो वेदों। वेद व्यास रचित महाभारत प्रारंभ में कया नामे ओळखातु हतु, जय संहिता। भारतीय चिंतनना महामूल्ला ग्रंथों कोने गणवामां आवे छे, तो उपनिषदोने। बौद्ध धर्मना मूल ग्रंथों ने शू कहेवामां आवे छे विद्यार्थी मित्रों, तो त्रिपिटक। नीचेनामांथी कया महाकाव्यों संगम साहित्य में समावेश थाय छे, तो मणिमेखलाई संगम साहित्य। क्यूँ छे? मणिमेखलाई, जे दक्षिण भारत में छे। चीनथी केटलाक लोको रेशमी कापड़ साथे जे मार्गे मुसाफरी करता ते मार्ग कया नामथी ओळखाता, तो रेशम मार्ग। कया विश्वविख्यात चित्रने भारतीय संस्कृतिनुं घरेणुं मानवामां आवे छे, तो पद्मपाणिना। क्यूँ शिव मंदिर एक ज शिलामांथी कोतरवामां आव्युं छे, तो एमां आवशे विद्यार्थी मित्रों इलोरानुं। ग्रीक अने भारतीय कलाशैलीना संगमथी भारत में कई कलाशैली विकास पामी हती, तो विद्यार्थी मित्रों गांधार कला। कई? गांधार कलाशैली। कनिष्के बनावेला पेशावरना स्तूप ने शू कहेवामां आवे छे? शाहजी की डेरी। एटले आ स्तूप कोणे बनाव्यो हतो? कनिष्के। अने कई जग्याए? पेशावरमां शाहजी की डेरी स्तूप। विश्वविख्यात गोमतेश्वरनी जैन मूर्ति क्यां आवेली छे? तो श्रवण बेलगोड़ामां। ક્યાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો? શ્રવણ બેલગોડામાં। ત્યાર પછી ગાંધારમાં કયું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું? તો એમાં આવશે તક્ષશિલા। પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? તો નાગાર્જુને। કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડતી હતી? તો એ છે વલ્લભી વિદ્યાપીઠમાં। બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી? તો વિદ્યાર્થી મિત્રો વિક્રમશિલા વિદ્યાપીઠ। સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે? તો ગુપ્ત વંશના। ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે? તો ભારતનો સાંસ્કૃતિક વારસો। કયો વારસો? સાંસ્કૃતિક વારસો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા જોશું। એમાં પહેલી ખાલી જગ્યા નિદર્શન કલામાં ખાલી જગ્યા અને ખાલીગ્યાનો સમાવેશ થાય છે, તો નૃત્ય અને નાટકો। બે, દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય છે। ત્રણ, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો? તો મેગાસનીસ। ચાર, મધ્યપ્રદેશમાં ખાલીગ્યાના સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવ્યા છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભીમબેટકા। શું આવશે? ભીમબેટકા। પછીનો, ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલીગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો પંચમાર્ક સિક્કા। છઠ્ઠું, મહાજન પદ સમયમાં કુવા તરીકે ઓળખાતા ખાલીગ્યા મળી આવ્યા છે? તો વલયકૂપ, એટલે કે કુવાને શું કહેતા? વલયકૂપ। સાતમું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા આ બે મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? તો એ છે રામાયણ અને મહાભારત। આઠમું, રામાયણની રચના ખાલી જગ્યાએ કરેલ છે? તો કોણે કરી છે? વાલ્મિકીએ। નવમું, દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને ખાલી જગ્યા સાહિત્ય કહેવામાં આવે છે? તો આગળ પણ આવી ગયું વિદ્યાર્થી મિત્રો સંગમ સાહિત્ય। જે દક્ષિણ ભારતનું સાહિત્ય પૂછે તો એમાં આવશે સંગમ સાહિત્ય। દસમું, પાણીની રચિત ખાલી જગ્યા સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે? તો અષ્ટાધ્યાયી। અગિયારમું, વીરસેન સાબા એ ખાલી જગ્યાની પ્રશસ્તિ લખી હતી? તો ચંદ્રગુપ્ત દ્વિતીય। બારમું, ગ્રીક નાવિક ખાલી જગ્યાએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે? તો કયા લખ્યું હતું? ટોલેમીએ।
ત્યાર પછી ભારતમાં ખાલી જગ્યાના મળી આવેલા ચિત્રોને સૌથી જૂના ચિત્રો ગણવામાં આવે છે, તો પાષાણ યુગના ચિત્રોને. 14મું, ગુજરાતમાં છઠ્ઠી, આમાં પાષાણ યુગ પછી જોઈએ તો ગુજરાતમાં છઠ્ઠી સાતમી સદીમાં ખાલી જગ્યામાં મહાન વિદ્યાપીઠ આવેલી હતી, તો વલ્લભી વિદ્યાપીઠ. ખાલી જગ્યા વિદ્યાપીઠ બિહારમાં આવેલી હતી, તો નાલંદા. કયું વિદ્યાપીઠ? નાલંદા. સૌથી શ્રેષ્ઠ સિક્કા ખાલી કયા સમયમાં જોવા મળે છે? તો કયા સમયમાં? ગુપ્ત વંશમાં, કે ગુપ્ત સમયમાં. વિદ્યાર્થી મિત્રો, પછી ખરા ખોટા જોઈશું આપણે કે ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે. સાચું. ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ઇન્ડિકા નામના ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. સાચું. હા, ખોટું. ટોલેમીએ એ ઇન્ડિકા નહોતો લખ્યો, બરાબર. ઇલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતક કથાઓના ચિત્રો વિશ્વ જગવિખ્યાત છે. સાચું. ગાંધાર શૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળે છે. સાચું. પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી? ખોટું. કેમ કે ગાંધાર પ્રદેશ ત્યાં કઈ હતી? તક્ષશિલા હતી, નાલંદા નહોતી. પ્રાચીન સમયમાં ગામનો સૌથી વૃદ્ધ માણસ ગામનો વડો બનતો. સાચું. મહાભારત અને રામાયણને ઉપનિષદો કહેવામાં આવે છે? ખોટું. આ મહાકાવ્યો કહેવાય. તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની બે સંહિતા પ્રસિદ્ધ છે? તો હા, સાચું. નારદ સ્મૃતિનો સમાવેશ કાયદા ગ્રંથમાં થાય છે? સાચું. મહાકવિ ભાસે સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? ખોટું. સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના મંદિરોનું પ્રવેશદ્વાર? ખોટું. પ્રાચીન સમયમાં ફાહિયાને ગુજરાતની મુલાકાત લીધી હતી? તો સાચું. ગાંધાર કલામાં સંપૂર્ણપણે ભારતીય કલા શૈલી છે? તો ખોટું. એમાં ગ્રીક પણ છે અને ભારતીય પણ છે. નાગાર્જુન વિક્રમશિલા વિદ્યાપીઠના મહાન આચાર્ય હતા? ખોટું. ક્યાંના હતા? નાલંદા વિદ્યાપીઠ. ત્યાર પછી જોશું વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા. પહેલામાં બે, બીજામાં ત્રણ, ત્રીજામાં ચાર અને પછી એક. અહીંયા બે, ત્રણ, એક અને પાંચ, એટલે કે પહેલામાં એક, બીજામાં ત્રણ, ત્રીજામાં એક અને ચોથામાં પાંચ. ત્યાર પછી અહીંયા જોશું તો અહીંયા આવશે બે, એટલે કે પહેલામાં બે, બીજામાં ચાર, ત્રીજામાં પાંચ અને ચોથામાં ત્રણ. હવે પછી એક વાક્યના પ્રશ્નો જોશું વિદ્યાર્થી મિત્રો. એમાં છે, તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? તો નીતિશાસ્ત્ર, સંસ્કૃત, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. ગુપ્તવંશના કયા કયા રાજ્યોના સિક્કાઓ મળી આવ્યા છે? તો ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત અને કુમારગુપ્તના સિક્કાઓ મળી આવ્યા છે. પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ઘઉં, જુવાર, ડાંગર, જવ, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી. પ્રાચીન સમયમાં ગ્રામ ભોજક એટલે કે ગામનો વડોની પસંદગી કેવી રીતે થતી? તો પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભારતના ગ્રામ ભોજકની એટલે કે ગામના વડાની પસંદગી મોટા ભાગે ગામના સૌથી મોટા જમીનદારની કરવામાં આવતી હતી. પ્રાચીન ભારતના લોકોનો ખોરાક શું હતો? તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફરફરાદી, માંસ અને માછલી વગેરે હતો. પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષોનો પોશાક કેવો હતો? તો સ્ત્રીઓને પુરુષો બે પોશાકો પહેરતા, એટલે કે શરીરના જે ઉપરના ભાગના વસ્ત્રને એ લોકો વાસ કહેતા. શું કહેતા? વાસ. અને નીચેના ભાગના જે વસ્ત્ર છે એને નિવી કહેતા. શું કહેતા વિદ્યાર્થી મિત્રો? નિવી. ક્યારેક શરીર ઉપર દુપટ્ટા જેવું વસ્ત્ર એટલે કે અધિવાસ પણ લપેટતા હતા. દુપટ્ટા જેવું વસ્ત્ર એને શું કહેતા? અધિવાસ. પછીનો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી? તો વિદ્યાર્થી મિત્રો, બે ભાગમાં. એક લલિત કલા અને બીજું નિદર્શન કલા. આઠમું, લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં વિદ્યાર્થી મિત્રો ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટી કલા વગેરેનો સમાવેશ થાય છે. નવમું, વેદોને સમજવા માટે કયા ગ્રંથોની રચના કરવામાં આવી હતી? તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દસમો સવાલ, કયા બે મહાકાવ્યો ભારતીય સંસ્કૃતિ, સમાજ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે? તો રામાયણ અને મહાભારત.
કયા કયા ગ્રંથોનો ભારતના પુરાણોમાં સમાવેશ થાય છે? તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણનો ભારતના પુરાણોમાં સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે અને તેના પ્રકારો કયા કયા છે? તો બૌદ્ધ ધર્મ જે હતો વિદ્યાર્થી મિત્રો, એના મુખ્ય જે ગ્રંથ છે એને ત્રિપિટક કહેવાય, જેના ત્રણ પ્રકાર છે, સૂતપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. પછીનો સવાલ, જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો એમાં ત્રણ છે, એક આગમો, આચારંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર. પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્રક અને ભારવી વગેરેનો સમાવેશ થાય છે. પંદરમો સવાલ, સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો. તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકો રઘુવંશમ, અભિજ્ઞાન સાંકુતલમ, મેઘદૂતમ, કિરાટાજુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૂછકટિકમ વગેરે છે. સોળમો સવાલ, સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે જોઈ લીધું કે દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓમાં મદુરાઈમાં 1600 જેટલા લોક કવિઓએ કરી હોવાથી તેને સંગમ સાહિત્ય કહેવામાં, એક સાથે 1600 કવિઓ ભેગા થયા હતા. કઈ જગ્યાએ? મદુરાઈમાં. ઓકે, ત્યાર પછીનો સવાલ, સત્તરમો સવાલ, પ્રાચીન સમયમાં ભારતીય બંદરોની માહિતી ક્યાં મળે છે, ક્યાંથી મળે છે? તો પ્રાચીન સમયના ભારતીય બંદરોની માહિતી ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી મળે છે, આપણે અગાઉ પણ જોઈ લીધું. પછીનો સવાલ 18મો, પ્રાચીન સમયમાં ગુફાચિત્રો કઈ કઈ જગ્યાથી મળી આવ્યા છે? તો પ્રાચીન સમયમાં ગુફાચિત્રો મધ્યપ્રદેશના ભીમબેડકા, મહારાષ્ટ્રમાં અજંતા ઇલોરાની ગુફાઓમાંથી, અમરાવતીની ગુફામાંથી અને બાઘની ગુફાઓમાંથી મળી આવ્યા છે. 19મો સવાલ, ગુફા સ્થાપત્યોમાં કયા કયા સ્થાપત્યનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો વગેરેનો સમાવેશ થાય છે. 20મો સવાલ, પ્રાચીન ભારતની મૂર્તિકલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ હતી? તો મુખ્ય બે શૈલીઓ હતી, એક ગાંધાર કલા શૈલી અને બીજું મથુરા કલા શૈલી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી, આ બે કલા શૈલીઓ હતી. ગાંધાર ખાસ અને મથુરા ખાલી માત્ર ને માત્ર ભારતને લગતી હતી. 21મા, બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો કયા કયા છે? તો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો સવાલ છે કે તક્ષશિલા વિદ્યાપીઠના મહાન દાર્શનિકો અને શાસકોના નામ જણાવો. તો તક્ષશિલા વિદ્યાપીઠના મહાન દાર્શનિકો અને શાસકોના નામ પાણિનિ, ચાણક્ય અને ચંદ્રગુપ્ત અને જીવક વગેરે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, પાણિનિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત અને જીવક વગેરે છે. 23મું, નાગાર્જુન કોણ હતા, તેમણે કઈ ભલામણ કરી હતી? તો નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠના આચાર્ય અને પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન 6માં પહેલો કે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો કેટલા છે? તો વેદો ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની પણ રચના કરવામાં આવી, એટલે કે જે વેદો છે એને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં સતપથ બ્રાહ્મણ અને ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના છે. આ ઉપરાંત ઉપનિષદ, પુરાણ, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક કાળમાં થાય કે વૈદિક સાહિત્યમાં થાય છે. બીજો સવાલ, પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો કે પ્રવાસીઓ આવ્યા હતા? તો પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેગસ્થનીસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો આવ્યા હતા. ત્રીજો સવાલ, સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.
તો વિદ્યાર્થી મિત્રો, સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. કઈ જગ્યાએ? સ્તૂપ. ઓકે. ચેત્યો એટલે શું? તો ચેત્યો એટલે પ્રાર્થના ગૃહો. ચેત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચેત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરવામાં આવતા. એટલે કે ગુફામાં જ બધું કોતરવામાં આવતું અને ખંડો બનાવવામાં આવતા. ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહ તરીકે કરવામાં આવતો. ઓકે. ત્યાર પછીનો સવાલ છે, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો. તો આપણે આ બંનેના ગ્રંથો જણાવવાના છે. તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય અને જૈન ધર્મના મુખ્ય ગ્રંથને આગમ ગ્રંથ કહેવાય. એના બીજા ગ્રંથો કયા છે? તો બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં સૂતપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. બીજા દીર્ઘનિકાય, અંગુત્તર નિકાય, મજ્ઝિમ નિકાય, જાતક કથાઓ અને મિલિંદ પન્નો વગેરેનો સમાવેશ થાય છે. જૈન ધર્મના ગ્રંથોમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગોમાં વેચાયેલું. કેટલા પર્વ? 14 પર્વ અને 12 અંગોમાં વેચાયેલું હતું. આ ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક, દશા વૈતાલિક સૂત્રોનો સમાવેશ થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, બંનેમાં, બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં? પછીનું જોશું વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ આપો. એમાં પહેલી ટૂંકનો છે ધર્મેતર સાહિત્ય. તો ધર્મેતર સાહિત્ય એટલે શું? તો જે સાહિત્યનો વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ અને વ્યાકરણ ગ્રંથો તેમજ સ્મૃતિઓનો સમાવેશ થાય છે. પહેલું જોઈએ સ્મૃતિ ગ્રંથો. તો એમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે સ્મૃતિ ગ્રંથો છે. બીજું જોઈએ એમાં નાટકો અને મહાકાવ્યો. તેમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરે નાટકો અને મહાકાવ્યો છે. ત્રીજું જોઈએ એમાં સંગમ સાહિત્ય. તો આપણે અગાઉ પણ જોઈ લીધું કે દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલ્પદિકારમ અને મણિમેખલાઈ નામના વીર કાવ્યો મુખ્ય છે. આ બંને વીર કાવ્યો છે. મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે પાણિનીએ કયો ગ્રંથ લખ્યો? તો અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. આ વ્યાકરણ ગ્રંથ છે, એનું નામ શું છે? અષ્ટાધ્યાયી. અને કોણે લખ્યો? પાણિની. ઓકે. એ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો, યાદ રાખજો. ત્યાર પછી જોશું વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયનું ગ્રામીણ અને નગર જીવન. તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન કેવું હતું? તો પ્રાચીન સમયમાં ગ્રામીણ જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું. તો એક નંબર, ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું. બે, દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. એક, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને 3, જમીન વિહોણા મજૂરો. ત્રીજું, આ સમયે મોટાભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કૂવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવતું. 4, ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા વગેરેનો ઉપયોગ કરતા હતા. 5મું, સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. આપણે અગાઉ પણ જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, જેમાં ઉપરનું વસ્ત્ર છે એને વાસ કહેતા અને નીચેના વસ્ત્રને નીવી કહેતા. ઓકે. અને સૌથી છેલ્લો સવાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો, કે વલ્લભી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો. તો વલ્લભી વિદ્યાપીઠ, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસનની જે વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી છે? તો ગુજરાતમાં આવેલી છે. ક્યાં આવી છે? ગુજરાતમાં. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસનની 6મી-7મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશનું શાસન હતું. આ સમયે ગુજરાતમાં શિક્ષણના ધામ તરીકે વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો. વલ્લભી વિદ્યાપીઠ ભાવનગર પાસેના વલ્લભીપુર પાસે આવેલું હોવાનું મનાય છે. આ સમયે આવેલ ચીની પ્રવાસી યુએન સ્વાંગે વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. તેણે વલ્લભી વિદ્યાપીઠની ખૂબ પ્રશંસા કરી હતી.
પ્રાચીન સમયમાં વલભી વિદ્યાપીઠ એક આધુનિક વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ બની હતી. વલભીમાં આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ અમલમાં હતી. અહીં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા પ્રવેશિકા નામની લેખિત પરીક્ષા આપવી પડતી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવેશિકા નામની એક લેખિત પરીક્ષા આપવી પડતી પ્રવેશ માટે. લેખિત પરીક્ષા આપ્યા પછી જ વિદ્યાર્થીને આચાર્યો સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતો. ત્યારબાદ ત્યાર પછી જ યોગ્યતાના ધોરણે તેને વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો. બોલો, પરીક્ષા લેતા અને આચાર્ય સાથે રૂબરૂ મુલાકાત પણ થતી અને પછી લોકોને વિદ્યાપીઠમાં પ્રવેશ આપવામાં આવતો. વલભી વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વલભી વિદ્યાપીઠમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મોના ચિંતન તેમજ જ્યોતિષ અને ખગોળનું શિક્ષણ આપવામાં આવતું હતું. વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં તમારે સારા અક્ષરે સ્વાપુતિમાં લખવાનું રહેશે. ઓકે, ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.